નમસ્કાર. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને જણાવીએ છીએ આપનો કાલનો દિવસ કેવો રહેશે, આપનું રાશિફળ શું કહી રહ્યું છે અને આ સાથે જ પંચાંગ અને ચોઘડિયાની તમામ માહિતી વિશે. તો દર્શક મિત્રો, આ તમામ માહિતી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહારાજ કિશન રાવલ મહારાજજી. કિશન મહારાજ, આપનું સ્વાગત છે. દરેક દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્વંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. બિલકુલ મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. દર્શક મિત્રો, સૌને નમસ્કાર. કાલના પંચાંગની શરૂઆત કરીએ તો ભાઈ, કાલે તારીખ 17/3/2023 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2079. કાલે ફાગણ વદ દસમ છે, દસમની તારીખ છે. કાલે ધનરાશિમાં ચંદ્ર ભ્રમણ કરે છે. એના મૂળાક્ષર બ, ફ, ધ અને ઢ છે. નક્ષત્ર ઉત્તર અષાઢા રહેશે. ઉત્તર અષાઢા નક્ષત્ર સાથે યોગ વર્યાન છે. કરણ વિષ્ટિ. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મીન રાશિમાં ભ્રમણ કરશે અને ચંદ્ર ધનરાશિમાં રહેશે. સૂર્યોદય 6:50 ને જયારે સૂર્યાસ્ત 6:43 જોવાશે. ચંદ્રોદયની વાત કરીએ તો ભાઈ, 3/22 નો ચંદ્રોદય રહેશે અને જે ચંદ્રાસ્ત છે એ 2/13 નો ચંદ્રાસ્ત જોવાશે. અભિજીત મુહૂર્ત 12/24 થી 1/13 સુધીનું રહેશે. સારામાં સારું ચોગડ્યું, સારામાં સારું કહેવાય છે કે ભાઈ કામ કરવું હોય, નાના મોટા નવા કાર્યની શરૂઆત કરવી હોય તો અભિજીત મુહૂર્તમાં કરો તો સારું રહે. એકદમ સરસ સુંદર અભિજીત મુહૂર્ત વિજય મુહૂર્ત છે, જેને વિજય મુહૂર્ત તરીકે પણ ઓળખાય છે કે ભાઈ જે જગ્યાએ વિજય પ્રાપ્ત કરો એ આ સમય દરમિયાન કરો તો તમારો વિજય પ્રાપ્ત થાય. વાત કરશું રાહુકાળની, તો રાહુકાળમાં લાંબા પ્રકારની મુસાફરી ના થાય, પ્રવેશ યાત્રા ના થાય, નવી વિદેશ યાત્રા ના થાય. ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ નવા પ્રકારના કાર્યની શરૂઆત રાહુકાળમાં ના થાય. જે રાહુકાળ છે એ 11/18 થી 12/50 નો રહેશે. આ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના કરવા. બાકી કાલે દિવસ એકંદરે સારો છે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસથી થઈ શકશે. જી બેન. જી મહારાજ, આવતીકાલે શુક્રવાર નો દિવસ છે. દર્શક મિત્રોને દિન વિશેષ વિશે માહિતી આપશો. શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ કહેવાય છે, મહાલક્ષ્મીનો દિવસ કહેવાય છે. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ બહુ જ આગળ પડતો રહેશે. કાલે જે લોકો પણ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરે છે તેના ઘરમાં ધન અચૂકથી આવે છે. સાથે સાથે માતા લક્ષ્મીને મિશ્રી, ખીર અને મીઠા પકવાનનો ભોગ ખૂબ જ પ્રિય છે. એક શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો. ઘીનો દીવો મા લક્ષ્મી સાથે પ્રગટાવો, કપૂર પ્રગટાવો જોડે, કપૂરને ઘીનો દીવો પ્રગટાવો અને માતાજીને કહેવાય છે પ્રસાદમાં મિશ્રી અથવા તો ખીર સારી રહેશે. ખીરની અંદર એક તુલસીનું પાન મૂકવાનું અવશ્ય ભૂલતા નહીં. ખીર ચડાવો ત્યારે એક તુલસીનું પાન મૂકીને કહેવાય છે માતાજીને ખીર ચડાવશો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. બિલકુલ મહારાજ, આ સાથે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસના ચોઘડીમાં પહેલું લાભ ચોઘડ્યું છે જે 8:20 થી 9:50 છે. બીજું આવશે અમૃત ચોગડ્યું છે, 9:50 થી 11:15 રહેશે. ત્રીજું શુભ ચોગડ્યું છે, 12:50 થી 2:15 રહેશે. આ બધા થયા સારા અને શુભ ચોગડિયાની વાત. રાત્રિના ચોગડિયાની વાત કરીએ તો લાભ ચોગડ્યું 9:45 થી 11:20 નું છે. 9:45 થી 11:20 રાત્રિનું લાભ ચોગડ્યું. આ લાભ ચોગડ્યું ખૂબ જ સારું છે. કોઈ માં લક્ષ્મીની પૂજા કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે, નાના મોટા કોઈ સારા કામ કરવા છે તો આ દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે તમે આ કામ કરશો તો ચોક્કસથી લાભ રહેશે. ભગવાન લક્ષ્મી ધન, ધાન્ય અને સમૃદ્ધિના તારક છે તો ચોક્કસથી રાત્રિના લાભ ચોગડિયામાં કોઈ પણ માં લક્ષ્મીના દર્શન પણ કરો તો પણ લાભ જોવાય. જી બેન. બિલકુલ મહારાજ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. પ્રથમ 3 રાશિ છે મેષ, વૃષભ અને મિથુન. આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વાત કરશું મેષ રાશિવાળા જાતકોની. તો મેષ રાશિવાળા માટે કાલે દિવસ ખૂબ અદ્ભુત રહી શકે એમ છે. કોઈ પણ પ્રકારનો દિવસ તમારા જે અત્યાર સુધી નથી એવો નાનો મોટો કોઈક સારા કાર્ય સાથે અદ્ભુત દિવસ થશે. લાભ થવાની શક્યતા છે, ચોક્કસપણે કોઈ નાના મોટા લાભ જોવાય છે. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠશે. તમારા જૂના પ્રેમી, તમારા જૂના વ્યક્તિઓ પાછા સંપર્કમાં આવશે અને તમારો પ્રેમ ચોક્કસથી ગુલાબની જેમ ખીલી જશે. લાંબુ વિચારવાનું છોડજો. અત્યંત વિચારવાયુ વધારે થયો છે મેષ રાશિવાળાને. કહેવાય ને ચંદ્ર નબળો થાય એટલે વિચારવાયુ વધારે થાય. વિચારો સતત, ઓવર થિંકિંગ જેને કહેવાય, તો ઓવર થિંકિંગ વધી ગયું છે. ઓવર થિંકિંગ ના થાય, લાંબુ વિચારવાનું છોડજો. જે થાય છે તે સારા માટે થાય છે. શુભ કલર લીલો, શુભાંક 5. વૃષભ રાશિની વાત કરશું તો શારીરિક રીતે સ્વસ્થ રહેશો. માનસિક શારીરિક બંને એકદમ મગજ સ્ટેબલ રહેશે. સૌંદર્યમાં વધારો થાય. શુક્ર પ્રબળ છે અને શુક્ર તેજ થાય અને વૃષભ રાશિનો માલિક શુક્ર સૌંદર્યમાં વધારો આપે, દિવ્ય તેજ આપે. કહેવાય છે ને કે ભાઈ એક ગ્લો ફેંકે એમ,
બોડી પર તમારા શરીર ઉપર ગ્લો ફેંક્યો, અદ્ભુત તેજ તમારા વૃષભ રાશિ વાળાને જોઈ રહ્યું છે. સૌંદર્યમાં વધારો છે, કોઈ રૂપ નિખાર નહીં કરવા પડે, કાલ ઓટોમેટિક રૂપ નિખાર થઈને આવશે. લોકોનું સારું સંભળાય, લોકો તમારા વિશે સારા બોલે, વખાણ કરે, લોકો તમારી વાહ વાહ કરે, સારામાં સારું છે. ખોટો સમયનો બગાડ ના કરવો, ફોનનો બને એટલો ઉપયોગ ઓછો કરજો. પોતાના માટે ભવિષ્યલક્ષી કોઈ કહેવાય છે યોજનાઓમાં ભાગ લેજો, પોતાના માટે આગળ શું કરવું છે તેનું ધ્યાન રાખજો. સાથે સાથે તમારા પ્રેમીજનો જોડે ચોક્કસથી કહેવાય છે કે નાની મોટી મીઠી વાતો કરજો, લાભ થશે. શુભ કલર સફેદ, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સખત મહેનત કરવાનો સમય છે, કઠોર પરિશ્રમ. મિથુન રાશિવાળા કમર કસી લેજો અને આયોડેક્સ મૂવ હોય તો લગાવી લેજો, હવે પરિશ્રમ કરવાનો સમય છે. દિવસ મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે, કીધું દિવસ દરમિયાન ચોક્કસથી વ્યસ્તતા જોવાય છે અને એક કામ પૂરું થાય ને બીજું કામ, બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ જ રહેશે. કીધું ને નાની મોટી કમર ને હોય તો બેટ લઈને જજો. અચ્છા, કોઈ નાની વાત ની મોટી ના થાય, અમુક વખત એકદમ ઝીણી વાત હોય છે અને એનું સ્વરૂપ બહુ મોટું થાય છે. તો ભાઈ આવી કોઈ નાની વાતની મોટી વાત ના કરતા, નાની ચર્ચાની લાંબી ચર્ચામાં ના ઉતરતા, કાં તો એ પછી કહેવાય છે પારિવારિક હોય, અંગત વ્યક્તિઓ જોડે હોય કે તમારા જીવન સાથી જોડે હોય, ખાસ ધ્યાન રાખીશું. આર્થિક લાભ બહુ જ સારો છે, પૈસાની રીતે ઘણું સારું છે, ધનલાભ થતા રહેશે, ગાંધીજી તમને દર્શન આપતા રહેશે. લાકડી પકડીને રાખજો, ક્યાંય જાય નહીં એમની. શુભ કલર સોનેરી, શુભાંક 8 રહેશે. જી બેન, બિલકુલ મહારાજ. આગળની ત્રણ રાશિ વિશે વાત કરીએ. આગળની ત્રણ રાશિ છે કર્ક, સિંહ અને કન્યા. આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. કર્ક રાશિ, કર્ક રાશિની વાત કરીએ તો તમારું સૌથી પ્રિય સપનું સાકાર થાય, જેના વિશે તમે કહેવાય છે કે ભાઈ વિચારો છો, જેના વિશે તમને મનમાં ઈચ્છા છે તેવા દરેક સપના, પ્રિય સપના સાકાર થશે. આવેશને કાબુમાં રાખજો, પોતાનો અમુક વખત આવેશ એટલો વધી જાય છે કર્ક રાશિવાળાને કે પછી એમના મન ઉપરથી સ્થિતિ કાબુમાં નથી રહેતી. મનને સ્થિર રાખજો, લોકો પર દયા ના ખાવી, કાલે દયા ડાકણને ખાશે એ વ્યાખ્યા સાચી પડશે. આપણે અમુક વખત જવા દો જવા દો જવા દો કરે છે, પછી એ જવા દો આપણા પર આવા દો કરે છે. તો આ બધું ધ્યાન રાખજો કર્ક રાશિવાળા, પોતાના મનથી વિચારીને નક્કી કરજો જે તે નિર્ણય લેવો છે. જીવનમાં હૂંફ ઉમેરાશે, પ્રેમ આશા અને હૂંફ ત્રણે તમારા જીવનમાં કાલ ઉમેરાશે. શુભ કલર લાલ, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરશો, સિંહ રાશિવાળાને આર્થિક સ્થિતિ સુધરતી જોવાય છે. કોઈ પણ પ્રકારની નાની મોટી જે આર્થિક સ્થિતિ ઘણા સમયથી બગડી છે, આર્થિક સ્થિતિમાં સુધારો છે. માંદગીમાંથી તમને ચોક્કસથી મુક્તિ મળતી જોવાય છે. નાની મોટી જે તે માંદગી ચાલી રહી છે, માંદગીમાં હેરાનગતિ છે, તો એ બધામાંથી મુક્તિ થશે. વિશ્વાસઘાત થાય, સિંહ રાશિવાળા ધ્યાન રાખશો, કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખશો. અનુભવી માણસની સલાહ લઈને કામ કરજો. જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી માણસની સલાહ લો તો જીવનમાં ક્યારે પાછા ના થાવ, તો અનુભવ બધાને બહુ આગળ લઈ જાય છે. શુભ કલર પીળો, શુભાંક 5 છે. વાત કરશું કન્યા રાશિની, તો મિત્રો સાથે દિવસ ખૂબ સારો અને સુંદર છે. જૂના મિત્રો સાથે તમને મળવાનું થાય, વાત થાય, ફોન ઉપર મેસેજ ઉપર વાત થાય, તો જૂના મિત્રો સાથે કાલે દિવસ સારો જ હશે. નોકરીમાં તમને સારા પરિણામ કદાચ ના મળે. કન્યા રાશિવાળા જે તે લોકો નોકરી કરે છે, તે કન્યા રાશિવાળાને દરેકને અગાઉથી કહેવાય છે કે ભાઈ ધ્યાન રાખવું, જે તે જગ્યાએ તમે કામ કરો ત્યાં તમારું ધ્યાન ચોક્કસથી કામમાં હોવું જોઈએ. બે ધ્યાન પણ ના થાય, ખોટી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખશું. કોઈ પણ પ્રકારની ખોટી ભૂલ ના થાય ધ્યાન રાખવાનું છે. અને ખોટી જગ્યા પર સહી, વાત, કાગળમાં આ બધું ના થાય, કોઈકને પૈસાની લેતી દેતીમાં બધા ધ્યાન રાખે કન્યા રાશિવાળા. કાલે થોડું સાચવવાનું ટૂંકમાં કન્યા રાશિવાળાને. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન, બિલકુલ મહારાજ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અને સાથે જ આપનો પ્રશ્ન જણાવશો. હેલો, જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ, જય માધવ, જય માધવ. મારું નામ છે જયશ્રી. જી જયશ્રી. જન્મ તારીખ અને જન્મ સમય, જન્મ તારીખ માં ખાલી 74 વર્ષ યાદ છે ખાલી, જી જયશ્રી, બાકી સમય યાદ નથી. અને સ્થળ ઉદવાડા, વલસાડ. જી, એમાં તમે મને કીધું હતું કાપડ નો ચાલતો નથી. જી, તમે મને કીધું હતું કે સૂર્યદેવ ને જો પૂજા ઉપાસના કરો. જી જી, હા હા, હળદર અને કંકુ નાખીને જળ ચડાવવાનું છે. ત્યાં આજે હું ત્રણેક મહિનાથી કરું છું. જી, હવે આપણે વીટી પહેરવાની ને એવું કીધું તું તમે. હવે તમારે કાપડના ધંધામાં જ આગળ વધવું છે બેન?
પેન્ટિકલ્સ નું કાર્ડ નીકળ્યું છે, 7th ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે. આ તમારું કહેવાય છે કે ભાઈ જેની જન્મ તારીખ સમય ન હોય આપણે ટેરોટ કાર્ડ થી ભવિષ્ય જોઈએ છે, તો કે વેઇટિંગ નું કાર્ડ છે. કહેવાય છે કે તમારું પેલું ગ્રોથ થાય છે, થોડુંક કરિયરમાં ગ્રોથ છે, પેન્ટિકલ્સ નું કાર્ડ છે, 7th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. બે ચાર મહિના આપણે કહેવાય છે કે તમારા વેપાર ધંધાને આપીશું, પછી આપણે જોશું કે શું કરવું કે ના કરવું. કારણ કે સાચી જન્મ કુંડળી નથી એટલે આપણને કહેવાય છે કે ભાઈ નિર્ણય લેતા તકલીફ થાય છે, પણ ટેરોટ કાર્ડની મદદથી આપણે જોયું છે તો કહેવાય છે કે ભાઈ વેઇટિંગ નું કાર્ડ છે, તો બે ચાર મહિના આપણે રાહ જોઈએ. બે ત્યાં સુધી દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમ નો પાઠ અને જે સૂર્યનારાયણને તમે જળ ચડાવો છો જે કીધું છે કરજો. કારણ કે કાપડ એટલે સૂર્ય, એટલે સૂર્યની પૂજા ઉપાસના કરો એટલે લાભ થાય, આટલું કરજો, નહીં તો ચાર મહિના પછી આપણે જોઈએ છે કે શું થાય. જી બેન. જી મહારાજ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, સાથે જ આપની સમસ્યા જણાવશો. હેલો. જી. ફરી એક વાર. જી. સમય. પ્રશ્ન બોલો. બુધ તુલા રાશિ નો છે, વાંધો નથી. મંગળ સારો છે અને ગુરુ પણ સારો છે, સારું પરિણામ આવશે. સારું પરિણામ આવે એટલે ઘરે પેંડા મોકલાવજો મહારાજ ને, ચિંતા ના કરો, લાભ થશે. બુધ સારો છે, ચિંતા નથી કરવાની. જી બેન. જી મહારાજ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, આપનો જન્મ સમય અને આપનું જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. 26/10 સવારે 5 વાગે ફરી રાજકોટ. જી, ફરીથી એક વાર જણાવશો. હેલો, 26/10 ઇન્ચ. જી. સવારે 5 વાગે રાજકોટ. જી. યોગ છે કે નહીં? સાહેબ, પાંચમી કેતુ છે, એ બી મકર રાશિનો. મકર રાશિનો કેતુ નીચનો થયો એટલે વૃષભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર છે, રવિવારનો જન્મ. જે લોકોને પણ પાંચમે રાહુ કેતુ હોય ને, દરેકને બાળકમાં સમસ્યા થાય. પણ કહેવાય છે કે ભાઈ સામે ચંદ્ર જોવે છે, નવમ સ્થાનમાં શુક્ર અને શનિ સાથે બેઠા છે. બાલગોપાલની પૂજા ઉપાસના કરો. બાલગોપાલની પૂજા ઉપાસના માટે કહેવાય છે કે રોજ મધુરાષ્ટકમનો પાઠ, સાથે સાથે તમારા ઘરે લાલાજીની પૂજા કરો. એમાં ભગવાનને પંચામૃત વડે સ્નાન કરાવીને કહેવાય છે ચપટી દૂધ અને કેસર વડે એમને જળપાન કરાવો અને એક સાકર નિયમિત પ્રમાણે એમને ચડાવવાનું ભૂલશો નહીં. સાથે મધુરાષ્ટકમનો પાઠ બહુ જ સારું રહેશે. ગોપાલ સંતાન પાઠ પણ એક સારો આવે છે. ગોપાલ સંતાન, જેને કહેવાય છે ગોપાલ સંતાન સ્તોત્રમ, આ ગોપાલ સંતાન સ્તોત્રમનો પાઠ પણ આગળ પડતો રહેશે. આ બે વસ્તુ કરવાથી ચોક્કસથી જીવનમાં, આજે પાંચમે કેતુ છે, જ્યારે પણ કુંડળીમાં કેતુ અથવા રાહુ પાંચમે હોય એટલે બાળકો લગતી સમસ્યા થાય થાય ને થાય, તો આ ધ્યાન રાખજો, આટલું કરજો, લાભ થશે. જી બેન. બિલકુલ મહારાજ. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, આપનો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી. હા, અમારા બાબા માટે પૂછવાનું છે. 16/2/95 જન્મ તારીખ. જી. હા, 16/2/95 વડોદરા. અરે, ટીવી નો વોલ્યુમ બંધ કરો સાહેબ, અને પછી પ્રશ્ન પૂછો. આપડે પ્રશ્ન, આપડે આ સવાલ નહીં લઈશું. હા બોલો. હા, એમની તબિયત સારી નથી રહેતી. સમય બોલો. કાયમ રહ્યા કરે છે. હા. જી, જન્મ સમય જણાવશો. જન્મ તમને. હેલો. હા. હેલો. જી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપની સમસ્યા જણાવશો. હેલો. જી. હેલો. 75. જી. સમય. હેલો. 75 સવારે 5 વાગે સૌરાષ્ટ્રમાં મંગળ કુંભ રાશિનો બેઠો છે, દસમ સ્થાનમાં બેઠો છે, મિથુન રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન છે.
શનિ ચંદ્ર નો વિષયોગ છે બેન, અને કહેવાય છે કે ભાઈ શુક્ર ને કેતુ જોડે છે. મંગળ ને પ્રબળ કરો તો ચોક્કસ થી તમારા ઘરના યોગ આ વર્ષના અંત અથવા તો આવતા વર્ષના ફેબ્રુઆરી પહેલા થઈ જાય. હવે એને પ્રબળ કરવા શું કરશું, તો દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવશું. દર મંગળવારે કેસરી ધજા શ્રીરામ લખેલી હનુમાનજીને ચડાવશું. બીજું, જાસૂદનું ફૂલ એમના મસ્તક ઉપર મૂકવાનું રાખીશું. શક્ય હોય તો એક સંકટ મોચનનો પાઠ નિયમિત પ્રમાણે, દરરોજની વાત કરશું, સંકટ મોચનનો પાઠ. અને દર મંગળવારે મંગળ ભગવાનના 27 નામ છે, એ 27 નામ ભગવાન મંગળના બોલવાનું રાખજો, ચોક્કસથી લાભ થશે. જી બેન, બિલકુલ મહારાજ. આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, આપનો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. જી સમય જી, આપનો જન્મ સમય જણાવશો. અને બે નવાણું અમરેલી અને સાંજના. પ્રશ્ન બોલો બેન, 1734 માં લખી કાઢ્યું છે, પ્રશ્ન બોલો. ચલો, અને સાતમા ભાવમાં સૂર્ય કેતુ ને બુધ ત્રણેય એક જ ઘરમાં છે, સપ્તમ ભાવમાં, લગ્નના ઘરમાં. સાથે કહેવાય છે કે સિંહ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, અને મંગળ નિમ્નો છે, પણ સૂર્ય કેતુ સપ્તમ ભાવમાં છે. બેન, ધ્યાન રાખવા જેવી બાબત છે, મેષનો શનિ નીચનો બેઠો છે, તો એકાદ વખત સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બીજું, સૂર્ય કેતુ સાથે છે એટલે કહેવાય છે કે ભાઈ આગળ પડતા તમારે કહેવાય છે કે ભાઈ નિર્ણયો લેવા નહીં, અમુક વખત છોકરી પર નિર્ણય જવા દે છે, નહીં તો તકલીફ થઈ શકે એમ છે. સૂર્ય કેતુ જોડે છે ને એટલા માટે બેન, તો ભગવાન સૂર્યનારાયણની એમને ઉપાસના કરાવજો. દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવે, સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ગુલાબ જળ ચપટી નાખે, અને ગાયત્રી માતાને કમળનું ફૂલ દર રવિવારે અર્પણ કરશે, તો સૂર્ય કેતુનો જે યોગ છે ઓછો થશે, લાભ થશે, અને 2-2.5 વર્ષની અંદર એમના સારામાં સારી જગ્યાએ વ્યવસાર થઈ જશે. જી બેન, બિલકુલ મહારાજ. અને કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. જી, એ મારું નામ છે વિનોદભાઈ. જી, મારી જન્મ તારીખ 25/12/87. જી, રાજકોટ. જી, હવે આ નામ રાશિ બરોબર છે ખબર નથી. સમય આપો. સમય નથી ખ્યાલ. સમય ખ્યાલ નથી અને રાશિ આપણે છો, તો પણ હું પ્રયત્ન કરું છું. તો તમારી કુંભ રાશિ આવે છે સાહેબ. જો 25/12/1987 ને આપણે પ્રશ્ન કુંડળી પ્રમાણે અત્યારે 16 અને 47 ની મૂકીએ, તો અત્યારે તમારી જે રાશિ આવી જોઈએ એ કુંભ રાશિ આવે છે. તમારું નામ ગ, શ, શ અને શ થી હોવું જોઈએ. જી બેન, બિલકુલ મહારાજ. અને કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, જન્મ તારીખ છે 6/11/2001, જન્મ સમય છે સવારે 7:30 નો અને સ્થળ છે સુરત. એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિના જાતકો સાથે છે? ચલો, વાત કરે તો એના લગ્ન યોગ ક્યારે છે, મેષ રાશિ સાથે વધારે સારું, મકર રાશિ સાથે વધારે સારું, અને તુલા રાશિ, ત્રણ, મેષ, મકર અને તુલા રાશિ સાથે સારું છે. લગ્નના યોગ જોવા જઈએ તો કહેવાય છે કે નવેમ્બર 2024 પછી એમના સારા જોવા જાય, એટલે કે આવતા વર્ષની નવેમ્બર પછી એમને ઘણું સારું છે લગ્ન માટે. અને કહેવાય છે કે ભાઈ પ્રેમ લગ્નના ચાન્સીસ થોડા વધારે છે, કારણ કે લગ્ન ભાવમાં શુક્ર છે અને બુધ સાથે બેઠેલો છે, તો થોડું ધ્યાન રાખવાનું છે. પાત્ર સારું કહેવાય છે કે ભાઈ મળે એમને, નિયમિત પ્રમાણે એમને એક શુક્રદાય સ્તુતિ કરજો, જેથી લાભ થાય અને આગળ પડતા જીવનમાં એમને નાના મોટા ફાયદા પણ જોવા જાય. શુક્રદાય સ્તુતિ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ. અને કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, આપનો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, 2/6/1962. હેલો. જી, 2/6/1962, જન્મ સ્થળ અમદાવાદ. જી, અને રાશિ ખબર નથી અને હવે સમય ખબર નથી, અને હવે આગળનું જીવન કેવું રહેશે?
ચલો જો હવે વૃષભ રાશિ આવે છે, સમય ખબર નથી તો આપણે અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો મિથુન રાશિનો શુક્ર આજે શનિ કેતુ જોડે છે. શનિ કેતુનો શ્રાપિત યોગ બનેલો છે. શ્રાપિત યોગ હોય એટલે કુંડળીમાં નાના મોટા કહેવાય છે કે ભાઈ પ્રોબ્લેમ થાય, આયલું કામ અટકી જાય. શનિ કેતુ શ્રાપિત યોગ, જ્યાં કોઈક સારા કામ બેસે ત્યાં શ્રાપ મળે, શ્રાપિત યોગ જેને કહેવાય છે. શ્રાપિત યોગની કહેવાય છે કે ભાઈ નિરાકરણ કરો એના માટે રોજ જે શિવલિંગ ઉપર સરસ્યાનું કહેવાય છે ચપટી તેલ અને દૂધ રોજ ચડાવવાનું, શ્રી પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા ચડાવજો, લાભ થશે. અને દર અમાસના દિવસે એક લઘુ રુદ્ર 11 વખત રુદ્ર અભિષેક કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ. આગળની રાશિફળ વિશે વાત કરીએ. આગળની ત્રણ રાશિ છે તુલા, વૃશ્ચિક અને ધનરાશિ. આ ત્રણ રાશિનું રાશિફળ જણાવશો. તુલા રાશિની વાત કરીએ તો ભાઈ તમારી જોડે વિશ્વાસઘાત ના થાય, તમારા મિત્રો, તમારા પ્રેમી, તમારા અંગત વ્યક્તિઓ વિશ્વાસઘાત ના કરે, ધ્યાન રાખજો. ઉતાવળિયા નિર્ણય સારા નહીં, શાંતિથી અને ઠંડા કલેજે નિર્ણય લેજો. મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે. આર્થિક કોઈ પણ નાના મોટા લાભ ચોક્કસથી જોવાય છે. રાખોડી શુક્લ શુભાંક 8 વૃશ્ચિક રાશિની વાત કરશું. કામનું દબાણ લગ્ન જીવન પર ના થાય. અમુક વખત કહે છે મેન્ટલ સ્ટ્રેસ લગ્ન જીવન પર પડે છે, ધ્યાન રાખજો. બેદરકારી તમને નુકસાન કરાઈ શકે છે, બેધ્યાનપણું ના થાય. પ્રવાસના યોગ પ્રબળ બને છે અને ઘરમાં કશી વસ્તુઓ ફેરફાર કરવાનું મન થશે તો વૃશ્ચિક રાશિવાળા થોડુંક ધ્યાન રાખે. શુક્લ કાળો શુભાંક 3 ધનરાશિના સ્વભાવમાં તમે લોકપ્રિય બનશો, લોકો તમારા વખાણ કરશે. મુસાફરી નાની મોટી થાય જે સફળતાને આરે પહોંચે, સંતોષ મજબ પરિણામ છે, ધાર્યા કરતા વધારે સારું પરિણામ મળશે. પરિવારમાં ખુશી આવી શકે એમ છે, નાની મોટી તમારા પરિવારજનો ખુશી લઈ શકે એમ છે. શુક્લ જાંબલી શુભક 8 છે. જી બેન. જી મહારાજ. હવે છેલ્લી ત્રણ રાશિ વિશે આવતીકાલનું રાશિફળ જણાવશો. મકર રાશિ. મકર રાશિને આવકના નવા સ્ત્રોત ઉભા થતા જોવાય છે. કોઈ પણ પ્રકારના નવા સ્ત્રોત આવા થશે, ઉભા થશે. ગુસ્સા પર કહેવાય છે કે કાબુ રાખીશું, બોલતા પહેલા 100 વાર વિચારીને બોલશું, નહીતર તો કોઈકને હેરાન ગતિ થાય. ખોટા ખર્ચા ના કરતા, ફિઝુલ ખર્ચા ના કરતા, ખોટા વ્યસનમાં કે બીજી જગ્યાએ ખોટા ખર્ચા ના થાય ધ્યાન રાખીશું અને બેદરકારી ના રાખીએ. શુભ કલક ક્રીમ શુભાંક 1. વાત કરશું કુંભ રાશિની તો ભાઈ યોજનાઓમાં જે તે કામ કરો છો ત્યાં નાના મોટા ક્યાંક વિલંબ દેખાય છે કે લાગે છે કે પૂરું થશે પણ ક્યાંક વિલંબ થશે. લગ્ન જીવનમાં નાનો મોટો તણાવ પેદા ના થાય. અમુક વખત કહેવાય છે કે ભાઈ વાત ના થાય, અમુક વખત કહેવાય છે ગેરસમજ થાય, તો બધું ના થાય તેનું ચોક્કસથી ધ્યાન રાખશો. કુંભ રાશિવાળા સ્વભાવમાં બદલાવ જોવાય અને નાની મોટી કમરને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે તો કાલે ખાસ મેં કીધું એ પ્રમાણે આયોડેક્સ કે મૂવ જોડે રાખજો. કમરને લગતી સમસ્યા છે કુંભ રાશિવાળાને. પીળો શુભ કલર શુભાંક 4 મીનરાશિ. ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળજો. અમુક વખત કહેવાય છે કે આપણે જે ખાઈએ છીએ ને એના કારણે પણ આપણને હેરાન ગતિ થાય છે તો ભાઈ ખાસ ધ્યાન રાખશો. આર્થિક સ્થિતિ તમારી ધીરે ધીરે સુધરશે. મિત્રો તરફથી અણધારી ભેટ મળશે અને વિરોધી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચે છે. છુપા શત્રુઓથી ખાસ સાવધાન મીન રાશિવાળા, છુપા શત્રુઓથી ખાસ સાવધાન રહીશું. શુભ કલર આસમાની શુભાંક 3 રહેશે. જી બેન. બિલકુલ મહારાજ. હવે સમય છે ટેરો કાર્ડ રીડિંગનો. આવતીકાલે જેનો જન્મદિવસ છે ટેરો કાર્ડની મદદથી જણાવો તેનું આવનારું ભવિષ્ય. ચલો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્રો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કહેવાય છે કે ભાઈ ઝિંકલ બેંક કાર્ડ છે અને જોઈશું કે ભાઈ કેવું રહેશે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એક તો 5th of Pentacles નીકળ્યું છે. શું સૂચવે છે 5th of Pentacles કાર્ડ? તો કહેવાય છે કે જે કાલે જેનો જન્મદિવસ છે ખોટો કર્જ બોજ અથવા લોનની કોઈ પણ પ્રકારની કહેવાય છે કે ભાઈ વસ્તુઓ ના કરે, ખોટા કરજા ના લે, ખોટો બોજ ના લે અને ખોટી લોન ના લે, કોઈકની જોડે ઉધાર ના માંગે. કાલે જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખે. આર્થિક રીતે વર્ષ એકંદરે કહેવાય છે કે નાના મોટા સંઘર્ષ સાથે ચાલતું રહેશે. મંદ ગતિએ સફળતા મળશે પણ સફળતા ચોક્કસથી છે. વાત કરશું માનસિક રીતે કેવું રહેશે તો માનસિક રીતે મગજ ઉપર ઘોડા નથી દોડાવવાના. ઘોડાનું કાર છે ખોટા ખોટા ઘોડા ના દોડાવતા. કાલે ખોટા ખોટા નિર્ણયો નહીં, ખોટા ખોટા વિચાર નહીં. વાત કરશું શારીરિક રીતે. શારીરિક રીતે બહુ સારું કાર છે. કિંગ ઓફ સ્વેટ્સ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ નાની મોટી તકલીફ છે તો એ દૂર થશે. પણ મેં કીધું એ પ્રમાણે આર્થિક અને માનસિક થોડુંક પ્રોબ્લેમ વાળું છે. શારીરિક રીતે તો ઘણું સારું છે, કોઈ ચિંતા નથી. માનસિકમાં ખાસ ખોટા ઘોડા દોડાઈને કોઈને ખોટા જજ નથી કરવાના. શું કરવાથી લાભ થશે તો કાલે જેનો પણ જન્મદિવસ છે ગણપતિ ભગવાનને નિયમિત પ્રમાણે એક જાસૂદનું ફૂલ ચડાવે. ગણપતિ ભગવાનને એક જાસૂદનું ફૂલ નિયમિત ચડાવે અને દર બુધવારે ગાયને ઘાસ ચારો ખવડાવે, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. બિલકુલ મહારાજ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા. તો દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું.
અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માજે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.